આજે મગભાત બનાવવાની છું. તો મગ બાફવા મૂકી દીધા છે, એટલે 4-5 વિસળ વગાડીશ એટલે મગ બફાઈ જશે. ભાત પલાળી દીધા છે મગ ભાત ને રોટલી. ચાલો પછી હું તમને મળું. મગ બફાઈ જશે ને પછી બતાવીશ તમને કે હું મગનું શાક કેવી રીતે બનાવું છું. પ્લીઝ મારી રેસીપી શેર કરજો, સબસ્ક્રાઇબ ને લાઈક પણ કરી દેજો. જેને ના કર્યું હોય એ પણ કરી લ્યો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ. થેન્ક યુ. અને અમારો બ્લોગ ચાલે છે, અમે જોઈએ છીએ કે કેવો અમે અમારો બ્લોગ બનાવીએ છીએ. આજે મારો બ્લોગ કેવો બન્યો છે હું આજે ચેક, ફર્સ્ટ ટાઈમ હું જોઉં છું કે મારો બ્લોગ કેવો છે, આમાં શું શું મિસ્ટેક છે આજે જોઉં છું. મ્યુઝિક બહુ મસ્ત છે, ગઈકાલે મૂક્યું હતું ને એ ફાઇન નહોતું મ્યુઝિક. આજે છે ને ઠંડી પણ બહુ હતી એટલે સ્વેટર પહેર્યું, સારી લીધી હતી. પછી છે ને ટમેટા નાખીને છે ને થોડી વાર એને ખુલ્લું ચડવા દેવાનું ને પછી તમે ઢાંકી દેશો ને તો તેલ ઉપર આવી જશે. ફ્રાય કરજો તમે. ચાલો મારો વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક પણ કરજો. બહુ જ સરસ મિક્સ કોલીફ્લાવરનું શાક એટલું સરસ થયું કિચન કે મમ્મી મસ્ત થયું. ગઈકાલે જઈમો ને તો મને કે બહુ જ ફાઇન થયું. મારા અહીંયા ભાત પણ ચડી ગયા છે ને એલી, ને અહીંયા મગ પણ ચડી ગયા છે. ભાત ઓસાવી લઈશ ને પછી હું આમાં મગ વઘારીશ. ચાલો હું રોટલી લોટ પણ બાંધી લઉં, એના માટે કેટલ પણ તૈયાર થઈ ગઈ છે. મગ માટે ટમેટું સુધારી લીધું છે, આદુ મરચાં તૈયાર કરી લીધા છે. હવે એમાં જશે રાઈ, જીરું, મરચું, તમાલપત્ર, પછી તજ ને લવિંગ, એક કે બે વધારે નહીં નાખવાના, મેથી પાવડર ને ધાણા જીરું, ને એ છે ને મગમાં મૂકીશ આવી રીતના. એ છે ને આજે મગ છે ને એ ટમેટા સાથે મૂકી દેવાના થોડા, ને એમાં છે ને ધાણા જીરું મૂકી દેવાનું, હળદર મૂકી દેવાની, ને ચટણી ને લાલ મરચું મૂકી દેવાનું. હવે છે ને તેલ થઈ જશે હમણાં તેલ, હવે તેલ મૂકી દઉં. છે ને મગ માટે છે ને તેલ કાઢવાનું છે, પણ જેટલું હતું ને એટલું ફિનિશ કર્યું. આજે મગમાં હું મારો ઘરનો લીમડો મૂકવાની છું. એટલે મસ્ત પાંદડા છે, એટલો સરસ લીમડો છે ઘરનો. રાઈ, જીરું, તમાલપત્ર, મરચું, તજ, ધણી, મરચું મૂક્યું ને, મેથી, મેથી પાવડર, લીમડો, એમાં છે ને વરિયાળી મૂકી દેવાની થોડી, આદુ મૂક્યું, આદુ, મરચા થોડા, એટલે એમાં ચટણી મૂકીને એ થોડું મૂકવાનું મરચા. જે મગ ને હતા ને ટમેટા એ આમાં મૂકી દેવાનું, તપેલામાં વઘારની અંદર મૂકી દેવાનું. હું એમાં મીઠું મૂકીશ કેમ કે ટમેટાના ભાગનું મીઠું મૂકવાનું. ટમેટાના ભાગનું મેં નિમક મૂકી દીધું, હવે હલાવવાના એ ટમેટા ચડી જાય.
ટમેટા છે ને એકદમ પાકી ગયા હતા, ઘરમાં હતા ને એટલે સરસ ચડી ગયા છો, તરત જ એક જ ટમેટું મેં મૂક્યું, જો કલર કેટલો સરસ આવ્યો. મગ આ બાફેલા મગ છે ને એ તપેલામાં મૂકી દેવાના, ને થોડું હું એમાં જે પાણી મૂકીશ. હંમેશા છે ને ગરમ પાણી વાપરવાનું, આવી રીતે જમવાનું બનાવો ને રસોઈ, ગમે એ રસોઈ તો તમને ઈઝી પડે રસોઈ બનાવતા. ચાલો હવે મારા ભાત થઈ ગયા છે, મગ પણ ઉકાળી લઉં. જેટલું પકવી પકવશો ને એટલે કે જેટલું તમે એને પકવા દેશો ને એટલો એનો સ્વાદ બહુ મસ્ત આવે. કઢી છે, દાળ છે, શાક છે, એને જેટલું મિક્સ કરો ને તો મસાલા એની સાથે મિક્સ થઈ જાય એટલે ખાવાનું હંમેશા તમારું સ્વાદવાળી રસોઈ થાય. મગ તૈયાર થઈ ગયા છે, મગ ખાવા જોઈએ. ભાત સાથે છે ને ગ્રેવી વાળા મગ સારા લાગે છે ને. એમાં ધાણા ભાજી મૂકીશ, ચાલો ધાણા ભાજી એડ થઈ ગઈ. મારા મગ તૈયાર થઈ ગયા છે, મગ તૈયાર થઈ ગયા છે, ભાત પણ તૈયાર થઈ ગયા છે, ને રોટલી કરી નાખું. ભાત છે ને આજે મેં આમાં ઓસાવ્યા કે મારી નાની ચૈણી છે ને એ છે ને ધોવામાં છે. રોટલી લોટ બાંધી લઉં, ભગવાનનો થાળ કરી લઉં ને પછી તમને હું મળું. થાળ તૈયાર થઈ ગયો છે ઠાકોરજીનો, મગ ભાત રોટલી ને દહીં. ચાલો દયાળુ જમો બાપા, જમો મારા વાલા, જમો ભગવાન, જમો મહારાજ, જમો મહારાજ, જમો સ્વામી, જમો ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, જમો મગભાત, જમો દહીં, જમો ગોળ લઈ આવો. હમણાં ગોળ આજે ભગવાને ધરીએ ને ગોળ ને લીંબુનો થાણ લઈ આવતી કા, કેવું થયું છે ચાખીએ. ગોળ છે ને એક વાટકીમાં લઈ આવ, ગોળ ભૂલી ગઈ હું, ગોળ હે જોઈએ ડબ્બામાં છે, દહીં ના ડબ્બામાં અહીંયા નીચે છે, દહીં ના ડબ્બામાં છે ને નાની વાટકી, દહીં ના ડબ્બામાં છે ને ગોળ છે તો નાની વાટકીમાં ગોળ લઈ આવો, સોરી હો, ગોળ દહીં નહીં, દહીં તો ભગવાને ધૈર્યું. મેં મારે ઘેરે આવજો છો ગેલા ધારી, મારે ઘેરે આવજો છો ગેલા ધારી, લાડુ જલેબી ને સેવ સુવાણી હું તો ભાવે કરી લાવી જુગારી, સુરણ પૂરણ ની ભાજી કારેલા પાપડ વડી બઘારી, વંતક વાલોડ ના સાક કર્યા મેં તો ચોરા ફાણી, જુક મોદ ના ભાત કર્યા મેં તો દાળ કરી બહુ સારી, લીંબુ કકડી ના લેજો થાણ કઢી કરી છે કાંઠિયા વાળી, મારે ઘેરે આવજો છોગલા ધારી, મારે ઘેરે આવજો છોગલા ધારી.